હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. આજે હું બનાવું છું આખી ડુંગળીનું શાક. તો તેના માટે ડુંગળીની છાલ કાઢી લીધી છે અને તેને ઊભા બે કટ લગાવી દેવાના. ત્યારબાદ આ બધી ડુંગળીને ગરમ તેલમાં તળવાની છે. આશરે 20 મિનિટ જેટલો ટાઈમ લાગે છે બધી પ્રોપર તળાય ત્યાં સુધી. વચ્ચે વચ્ચે ચમચો ચલાવતા રહેવાનું. તો ડુંગળી ચેક કરી લઈએ. ચપ્પોએથી ડુંગળી તળાઈ ગઈ છે. તેને હવે એક ડીશમાં કાઢી લઈશું. હવે આ ગરમ તેલમાં હિંગ નાખી દઈએ. ત્યારબાદ નાખીશું લસણ અને આદુની પેસ્ટ. હવે તેમાં જાવિત્રીનો પાવડર નાખી દઈશું. ત્યારબાદ નાખીશું તલનો ભૂકો, શિંગદાણાનો ભૂકો, ગાંઠિયાનો ભૂકો, ટોસ્ટનો ભૂકો અને કાજુનો ભૂકો. આ બધું નાખીને સારી રીતે 2-3 મિનિટ માટે સાંતળી લેવાનું. હવે નાખીશું ટમેટાની પ્યુરી. 3 ટમેટા લીધા છે, તેને પણ સાંતળી લઈએ 2-3 મિનિટ માટે. હવે ત્યારબાદ મસાલા નાખી દઈએ. તો પહેલાં નાખીશું લાલ મરચું પાવડર, ત્યારબાદ નાખીશું હળદર, હવે નાખીશું ધાણા જીરું પાવડર. બધું મિક્સ કરી લઈએ અને 10 મિનિટ લો ફ્લેમ પર રાખવાનું છે. હવે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને સ્વાદ પ્રમાણે લીંબુનો રસ. અને નાખીશું સ્વાદ પ્રમાણે થોડી ખાંડ. 10 મિનિટ થઈ ગઈ છે તો હવે પાણી એડ કરી દઈએ. પાણી એડ કર્યા પછી 2-3 મિનિટ ગેસ પર રાખવાનું. ત્યારબાદ જે તળેલી ડુંગળી છે તે એડ કરી દઈએ અને 5 મિનિટ લો ફ્લેમ પર રાખવાનું છે. તો તૈયાર થઈ ગયું છે ડુંગળીનું શાક. સર્વ કરી લઈએ રોટલા, પાપડ અને લીલા મરચા સાથે. આવી અવિનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.